પાલનપુરના વાસણા ગામની પરિચારિકા દીકરી પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની. પરિવારજનોને બે માસથી મળ્યા વિના 130 કિલોમીટર દૂર સુઈગામના મમાણા ગામે લોકોના આરોગ્યની સંભાળ રાખે છે. પરિવારની યાદ તો આવે છે પણ માં ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે, આ વાક્યો છે પાલનપુરના વાસણા ગામની પરિચારિકા દીકરી શ્રી ભારતીબેન ઠાકોરના, જે વર્તમાન સમય છેલ્લા બે માસથી પરિવારજનોને મળ્યા વિના વતનથી 130 કિલોમીટર દૂર પાકિસ્તાન સરહદ નજીક સુઈગામ તાલુકાના મમાણા ગામે ઉનાળાની બળબળતી ગરમી વચ્ચે કોરોના વોરિયર્સ બની લોકોના આરોગ્યની સંભાળ લઈ રહી છે. કોણ કહે છે કે દીકરી એ સાપનો ભારો છે. જો રૂઢિગત રીત રિવાજોને ત્યજીને દીકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે તો તેઓ પણ ઉચ્ચ શિક્ષણ થકી સમાજ અને દેશ સેવા કરી બતાવવાની તાકાત ધરાવે છે. અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય, પોલીસ, 108, 181 સહિતની સામાજિક સંસ્થાઓમાં અનેક દીકરીઓ પોતાની ફરજ અદા કરી રહી છે, જેમાં પાલનપુર તાલુકાના વાસણા ગામે ઠાકોર સમાજના 500 ઘરોમાં સૌ પ્રથમવાર શ્રી ભારતીબેન મુકેશભાઈ ઠાકોરે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગનો કોર્સ કરી ફિમેલ હેલ્થ વર્કર તરીકે વર્તમાન સમયે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહી છે. પોતાના વતનથી 130 કિલોમીટર દૂર પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા સુઈગામ તાલુકાના મમાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતા શ્રી ભારતીબેન ઠાકોરે જણાવ્યું હતું કે એક તરફ મારા પિતાનું સારણગાંઠનું ઓપરેશન ચાલતું હતું અને હું ઘરેથી નોકરીના સ્થળે જવા નીકળી હતી, જો કે તે પછી કોરોના વાયરસનું સંક્રમણ થતાં છેલ્લા બે માસથી ઘરે આવી નથી. પરિવારની યાદ તો આવે છે પણ માં ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે. તેઓ અત્યારે ઘરે ઘરે જઈ લોકોના આરોગ્યની સંભાળ અને સર્વેની કામગીરી કરી રહ્યા છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.